પેટ્રોલ અને ડીઝલના રેકોર્ડ તોડ ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બંધના એલાનની ઘણા સ્થળોએ વધુ અસર જોવા મળી તો કેટલીક જગ્યાએ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તેમજ સરકાર સમક્ષ ભાવ વધારો, ખેડૂતોની લોન માફ કરવાના વિવિધ પ્રશ્ને ઉગ્ર આંદોલનો કરવામાં આવ્યા હતા. પેટ્રોલ અને ડીઝલના રેકોર્ડ તોડ ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારત બંધનું આહ્વાન કરાયું હતું. તેનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો, પેટ્રોલ ડીઝલના વોટનો ઘટાડો અને સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે, તેમજ ખેડૂતને ઉપજના સારા ભાવ મળે અને તેમની તમામ લોન માફ કરવામાં આવે તેવી માંગો સાથે ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરી સરકારનો વિરોધ કરવા માટે ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેમાં સિનોર કોંગ્રેસ પાર્ટી દ્વારા સિનોર તેમજ સાંધલીમાં બસ સ્ટેન્ડ અને બજારોમાં ભારત બંધના સમર્થન આપવાના બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જેનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. સિનોદ અને સાંધળીના તમામ બજારોના સ્થાનિક વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખીને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના આહ્વાનને સમર્થન આપ્યું હતું. જ્યારે વડિયા શહેરના વેપારી ભાઈઓએ બંધના એલાનમાં જોડાયા નહોતા અને પોતાના વેપાર ધંધા રાબેતા મુજબ શરૂ રાખ્યા હતા. આ સમયે કોંગ્રેસ કાર્યકરો અને વડિયાના સરપંચ વચ્ચે જાહેર રસ્તા પર બોલચાલ થઈ હતી, જેના પગલે વડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કોંગ્રેસ કાર્યકર્તા ધર્મેન્દ્ર પાનસુરિયા, હિતેશ વોરા અને સરપંચના પતિ છગનભાઈ ડોલરિયાની અટકાયત પણ કરવામાં આવી હતી. વડિયાની અંદર ટોટલી બજારો ખુલી રહી હતી, એમાં કોઈએ સમર્થન આપ્યું નથી, પરંતુ ન બંધ રહેવાને કારણે પરેશભાઈ અમરેલીના ધારાસભ્ય છે, એ આ વડિયા એમના વિસ્તારમાં આવેલું હોય તો ખુદ પરેશભાઈને પણ અહીંયા આવવું પડ્યું અને વેપારીઓને હાથ જોડીને નમ્ર વિનંતી કરી કે અમુક કલાકો પૂરતું બંધ રાખો જેથી કરીને અમારું માન રહી જાય. ત્યાર પછી વેપારીઓએ બંધ ન રાખ્યું તો સુરગવારા સાર્વજનિક હાઈસ્કૂલ ગયા, જે ગ્રામ પંચાયત સંચાલિત છે, તેની અંદર પણ ટ્રસ્ટીઓને ખબર પડતા ટ્રસ્ટીઓ ત્યાં દોડી ગયા અને પીએસઆઈને જાણ કરી કે ભાઈ આ ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ છે, એટલે પીએસઆઈ પણ આવી ગયા અને પરેશભાઈને અટકાઈ હતી, પગલાં લઈ અને છૂટા કરેલા. અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના જે સભ્ય હતા એ અને કોંગ્રેસના મિત્રોએ વડિયાની અંદર નીકળી બધાને અપીલ કરેલી, પણ એ લોકોની મનમાની ન ચાલી ત્યારે તેને વિરોધ પક્ષના નેતા અને આ વિસ્તારના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને બોલાવી 12:30 વાગ્યાની આજુબાજુ અને ગામ બંધ કરવા માટે અપીલ કરેલી, બે હાથ જોડીને, પણ તે પણ ન ચાલી. ત્યારે એ લોકો સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલની અંદર ગયેલા, ત્યાંથી વિદ્યાર્થીઓને બહાર નીકળ્યા કાઢેલા, પણ આ અમને જાણ થતાં અમે પાછા ગયા અને વિદ્યાર્થીઓને પાછા પરત ક્લાસમાં બેસાડી અને રાબેતા મુજબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે એટલા માટે કોંગ્રેસના મિત્રોને મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે ખરેખર દેશ બંધ કરવા માટેનું જે આંદોલન કરેલું હતું, જે દેશ બંધનું તમે એલાન કરેલું છે, તો દેશ બંધનું એલાન સ્વયંભૂ તમારે રાખવું જોઈએ. પણ તમે આંદોલન દેશ બંધનું એલાન પણ તમે કરો અને બંધ કરાવવા પણ તમે નીકળો તો ત્યાં તમારી નિષ્ફળતા સામેથી જ પબ્લિકને ખબર પડી જઈએ છીએ. મિત્રો, તમે જે આ વેપાર ગરીબ માણસો છે એમની રોજીરોટી છીનવવાનું કામ કરો છો, એક દિવસની જે ગરીબ મજૂર વર્ગ છે તેમને રોજીરોટી ખરેખર મળતી નથી, તે તમારા હિસાબે ભૂખ્યા રહે છે. જ્યારે ભારત બંધની પંચમહાલ જિલ્લાના સંપૂર્ણ બજારો બંધ રહ્યા હતા, તે સિવાય ગોધરા સહિત હાલોલ, કાલોર, સહેરા, મોરવા તાલુકામાં ભારત બંધની કંઈ ખાસ અસર જોવા મળી ન હતી. બાળકોને રજા અપાઈ હતી. આ સમયે ગોધરામાં કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કરી ભાજપ અને મોંઘવારી વિરોધ નારાઓ લગાવ્યા હતા અને લોકોને ગુલાબનું ફૂલ આપી બંધમાં જોડા વિનંતી કરાઈ હતી, જ્યારે ભાજપનો વિરોધ કરી રહેલા 30 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત સંતરામપુરમાં બંધના એલાનની ખાસ અસર જોવા મળી નહોતી. આ બંધ એલાનને વેપારીઓ દ્વારા કોઈ સહકાર આપવામાં આવ્યો ન હતો, તેમજ શહેરના કોંગી પ્રમુખ અને માજી ધારાસભ્ય કોલેજ અને શાળા બંધ કરાવવા ગયા હતા, ત્યાં પણ તેમને કોઈ સહકાર મળ્યો ન હતો. સંતરામપુર સમિતિ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું, સમગ્ર ભારતમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરો આગેવાનો સૌ ભેગા થઈને નગરજનોને પ્રેમથી અપીલ કરી છે કે આજે અમને સહયોગ આપે, જે વધી ગયેલા ભાવ છે, મોંઘવારી વધી રહી છે દિવસે દિવસે, તેમાં સહકાર આપે, જે નમ્ર અપીલ લઈને નીકળ્યા હતા, પણ જમીન જેમ અમે આગળ આવ્યા
તેમ પોલીસ દ્વારા અમને રોકી દેવામાં આવ્યા, તો અમને એવું નથી લાગતું કે લોકશાહીનો અધિકાર અમને મળી રહ્યો છે, અમને અમના હક મળી રહ્યા છે, જે અમને નથી લાગતું. નામ બોલો. હરજીવન ભાઈ પટેલ, મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. બરાબર. 2014ની લોકસભાની ચૂંટણી વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રીને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની પ્રજાએ ખૂબે ખૂબા ભરીને મત આપ્યા, અને એમણે એવા બધા વચનો આપેલા કે મોંઘવારી ઓછી કરીશું, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આવે, વિદ્યાર્થીઓને પૂરી નોકરી મળે, કોઈ બેકારી ના રહે, અને 2 કરોડ નોકરીઓ અમે દર વર્ષે ઉત્પન્ન કરીશું, આવી વાતો કરેલી, પણ એમાંથી એક પણ વચન પૂરું થયું નથી. અને ભૂસકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા બધા વધી રહ્યા છે કે કોઈને પોસાઈ શકાય એમ નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલે આ બધી રીતેની મુશ્કેલીઓને લીધે લોકો આજે રસ્તા ઉપર ઉતરી પડ્યા છે, અને એને કોંગ્રેસે સમર્થન આપ્યું છે, અને એટલા માટે અમે પણ આ બંધના એલાનમાં જોડાયા છે. અને મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની અંદર આજે દેખો કે દરેક દુકાનો લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ રાખી છે.